नमस्कार, આપ જે રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક ફટાફટ ખબરો સાથે હું ફાલ્ગુની જોઈશું અત્યાર સુધીની તમામ મહત્વની ખબરો શરૂઆત કરી સુરતથી સુરતથી ઘોઘા સુધી રોપેક્સ ફેરી સર્વિસનો આથી શરૂઆત થઈ રહી છે પ્રધાનમંત્રી મોદી 20 હજીરાથી ઘોઘા વચ્ચેનું રોપેક્સ ફેરી સર્વિસ ઉદ્ઘાટન કરશે ઉદ્ઘાટન પછી સુરત અને સૌરાષ્ટ્ર જલમાર્ગથી જોડાશે रेलवे टिकट बुकिंग अंगे आईआरसीटीसी ना नियम में फेरफार करवामां आव्यो ट्रेन उपड्याना अर्धा कलाक पहला पण सीट मेळवी शकाशे नवा नियमनो अमल 10 ऑक्टोबर थी करवामां आवशे ऑनलाइन बुकिंग ना अन्य नियमों में कोई ज फेरफार नथी करायो दिवाळी बाद कॉलेजो शुरू करवा अंगे वडोदरानी एमएस यूनिवर्सिटी में बैठक कैंपस में विद्यार्थियों वच्चे सोशल डिस्टन्स जाळवो मुश्किल होवाथी सत्ताधीशोए चिंता व्यक्त करी वालीओ अने विद्यार्थीओना पण लेवाशे अभिप्राय अमदावादी राजपथ क्लबना प्रेसिडेंट तरीके जगदीश पटेलनी फरी निमणूक क्लबना बोर्डना छ कोप्ट डिरेक्टर्सनी निमणूक कराई अजय पटेल जैनिक वकील अनिल देसाईनी ते निमणूक प्रदीप पटेल मेहुल पटेल रूपेश भगतनो पण डिरेक्टर्समां समावेश अमेरिकाना राष्ट्रपतिनी चूंटणीमां जो बाइडेने हासिल करी बहुमत ट्रम्पने 214 वोट मेळव्या जयारे बाइडेने 284 वोट मळ्या छे कमला हेरिस बनी शके छे अमेरिकाना पहला महिला उपराष्ट्रपति જો બાઇડેન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બનશે તેમણે ટ્વીટ કર્યું અમેરિકા હું સન્માનિત થયો છું કે તમે મને આપણા મહાન દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યો આપણું આગળનું કામ મુશ્કેલ હશે પરંતુ હું તમને વચન આપું છું કે તમામ અમેરિકનોનો રાષ્ટ્રપતિ હું બનીશ પછી તમે મને વોટ આપ્યો હોય કે ન આપ્યો હોય પીએમ મોદીએ અમેરિકાના 46મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવેલા જો બાઇડેન અને કમલા હેરિસને શુભેચ્છા આપી તેમણે ભારત અમેરિકાના મજબૂત સંબંધોની આશા વ્યક્ત કરી કમલા હેરિસને પણ ઉપરાષ્ટ્રપતિ બનવા માટે શુભેચ્છા આપી કમલા હેરિસ વિશે પીએમએ લખ્યું કે તમારી સફળતા પ્રેરણા આપનારી છે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવેલા જો બાઇડેને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુભેચ્છા પાઠવી રામનાથ કોવિંદે કમલા હેરિસને પણ શુભકામના આપી તેમણે ટ્વીટ કરીને કહ્યું કે બાઇડેનને જીતની આશા છે કે ભારત અને અમેરિકાના વચ્ચેના સંબંધો જે વધુ મજબૂત બનશે डेमोक्रेट पार्टी उम्मीदवार जो बाइडेन अमेरिका राष्ट्रपति बनना सौथी वयोवृद्ध व्यक्ति है पेन्सिल्वेनिया में जीतनी साथ बहुमती माटे जरूरी इलेक्ट्रोल वोट मे लीधा है बाइडेन ने अत्यार सुधी में 7 करोड़ वोट मिली गया है आ पहला कोईपण राष्ट्रपति ने आटला वोट नहीं मिला डेमोक्रेटिक पार्टी की जीत थी निश्चित थी गयु कि अमेरिका में हवे जो बाइडेन राष्ट्रपति ने कमला हेरिस उपराष्ट्रपति बनशे कमला हेरिस अमेरिका की पहली महिला उपराष्ट्रपति बनशे आ पद ग्रहण करनारा तेओ पहला साउथ एशियन और अश्वेत छे જો બાઇડેન રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી જતા અમેરિકામાં ઉજવણીનો માહોલ બાઇડેન અને હેરિસ ચૂંટણી જીતી જતા મોટી સંખ્યામાં લોકોએ ખુશી વ્યક્ત કરી વોશિંગ્ટન ડીસીમાં ઉજવણી કરી હતી ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેરના પણ લોકોએ ઉત્સાહમાં આવી જઈને ઉજવણી કરી અત્યારે પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલને નર્સિંગ કોલેજમાં કરાય છે શિફ્ટ નર્સિંગ કોલેજમાં લિફ્ટની સુવિધા માટે તંત્રએ હાથ ધરી કાર્યવાહી લિફ્ટની સુવિધા ન હોવાથી દર્દીઓને પડતી હતી હાલાકી અમદાવાદમાં કોવિડ દર્દીઓએ હોમ આઇસોલેશનનો કર્યો ભંગ એએમસી 8 દર્દીઓના નામ કર્યા જાહેર રૂટીન ફોલોઅપ દરમિયાન કોવિડ દર્દી ઘરે હાજર ન હોવાનું જણાયું એએમસીએ તમામને એપિડેમિક એક્ટ મુજબ નોટિસ ફટકારી આજ નિયમ હેઠળ કાર્યવાહી કરી દંડ પણ વસૂલાશે દેશમાં કોરોનાના કેસ 85,07,000 ને પાર થયા છે કોરોનાના કારણે કુલ 1,26,000થી વધુ લોકોના મૃત્યુ થયા દેશમાં 78,67,000થી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે વિશ્વમાં કોરોનાના કેસ 5 કરોડને પાર થયા છે કોરોનાના કારણે 12.56 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા જ્યારે 3,55,00,000થી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં દર 1 મિનિટે 89 કેસ નોંધાઈ રહ્યા છે અમેરિકામાં 1 દિવસમાં 1.28 લાખ કેસ નોંધાયા અમેરિકાની ચૂંટણીમાં પણ મહત્વનો મુદ્દો કોરોના રહ્યો ત્યારે અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 1 કરોડને પાર થઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક 2,40,000 થયો છે અત્યારે ફિટલીમાં પણ કોરોનાના કેસમાં વધારો નોંધાયો 1 દિવસમાં 39,000થી વધુ કેસ નોંધાયા વધતા કેસના પગલે સરકારે અહીં નાઇટ કર્ફ્યુ લાગુ કર્યું લોકોને કહેવામાં આવ્યું કે જો તેઓ નિયમોનું પાલન નહીં કરે તો દંડની સાથે જેલની સજા પણ તેમને મળી શકે છે ફ્રાન્સમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો અહીં 1 દિવસમાં કોરોનાના 86,000થી વધુ નવા કેસ નોંધાયા સૌથી વધુ ચિંતાનો વિષય એ છે કે ફ્રાન્સની હોસ્પિટલમાં એપ્રિલ જેવી જ સ્થિતિ જોવા મળી રહી છે તેથી કહી શકાય કે લોકડાઉનથી કોઈ જ ફાયદો નથી થયો
ब्रिटेनना पीएम बोरिस जॉनसने कहू कि भारतीय समुदाय सुरक्षित दिवाड़ी में त्याग और आ कोरोना सामे लड़वा सहयोग आप रहा है। तेथी जे रीते भगवान रामे रावण ने हरावी तेमना पत्नी सीता साथे परत आव्या त्यारे तेमनु लाखों दीवाथी स्वागत करायुं, तेज रीते आ दिवाड़ी में आपणे कोरोना सामे जीत मेळवीशुं। वडोदरा में गैरकायदे लीधेला पाणी अने ड्रेनेजना कनेक्शन कायदेसर करी शकाशे। 31 डिसेम्बर सुधी में 5 रुपया वसूली ने कनेक्शन ने कायदेसर करी शकाशे। शहर में 80,000 थी वधु गैरकायदे नळना जोड़ाण छे। सुरेन्द्रनगरना युवानों ने उत्तराखंड में नड़ियों अकस्मात, कार 300 फूट की खाई में घापकी, एक युवक नु मौत, बे युवक नु रेस्क्यू करायू। बद्रीनाथ केदारनाथ दर्शन करीने परत फरता हता। सीएम रूपाणी उत्तराखंड अधिकारियों साथे बात करी त्यारबाद युद्धना धोरणे हाथ धरायू रेस्क्यू। आणंद शहरना केटलाक विस्तारों में आव्यो भूकंप। राजशिवालय विस्तार में भूकंप नाचका अनुभवाता, लोगों में भयनो माहौल। जिला कलेक्टरे 8 तालुका में मंगाव्या रिपोर्ट। भरूच में 4.3 की तीव्रता भूकंप आंचको अनुभवाय, 2-3 सेकंड सुधी भूकंप आंचका अनुभवाया। भूकंप आंचका थी लोगों में फफड़ाट। सूरत शहर और ग्राम्य विस्तार में भूकंप आंचका, शहर उमरपाड़ा और ग्राम्य मांगरोड, मांडवी, बारडोली और ओलपाड़ में भूकंप आंचका अनुभवाया। पंचमहाल हालोन और बास्क में भूकंप आंचका अनुभवाया। 3:42 2-3 सेकंड सुधी अनुभवाया आंचका। भूकंप आंचका थी लोगों में फफड़ाट। नाना झटका होवा सामान्य छे। सरदार सरोवर डेम 6.5 की तीव्रता भूकंप ने ध्यान में राखी बनावायो होवानी डेम ने कोई असर थशे नहीं। दक्षिण गुजरात में भूकंप आंचका होवाथी सीस्मोलॉजी रिसर्च सेंटरना डायरेक्टरे गांधीनगर खाते थी आपी जानकारी। तो गुजरात में जाहिर में फटाकड़ा फोड़वा पर प्रतिबंध मुकायो। फटाकड़ा फोड़वा पर अने विदेश थी फटाकड़ा आयात करवा पर पण प्रतिबंध मुकवामां आव्यो। रात्रे 8-10 वाग्या सुधी फटाकड़ा फोड़ी शकाशे। फटाकड़ानुं गैरकायदे वेचाण, संग्रह अने आयात कराशे तो पगला लेवामां आवशे। अमदावादमां फटाकड़ाना होलसेलना वेपारीओने कोरोनानुं ग्रहण। फटाकड़ानी होलसेल डिमांडमां 50% घटाडो थयो। दिवाळीमां होलसेल वेचाणमां 50% घटी गयुं। रिटेल बजारमां खरीदी वधशे ते वेपारीओने आशा। गुजरात में दिवाड़ी ना पगले पुलिस सतर्क थे। त्योहारों दिवसों में जाहिर और धार्मिक स्थलों पर सुरक्षा व्यवस्था सघन करवामां आवशे। तमाम सुरक्षा एजेंसीओ ने सतर्क रहेवा ताकीद करवामां आवी। असामाजिक तत्वों सक्रिय थई शके छे तेवो रिपोर्ट पण सौंपवामां आव्यो छे। जूनागढ़ में वीएचपी कलेक्टर ने आवेदन पत्र, देवी देवताना चित्र साथेना फटाकड़ा फोड़ बाबते पुलिस फरियादी बनी कार्यवाही करे तेवी मांग। धार्मिक लागणी दुभाता करी रजूआत। अमदावाद पुष्य नक्षत्र निमित्ते सोना और चांदी बजार में प्राण फूंकाया। पुष्य नक्षत्र निमित्ते 50% एडवांस बुकिंग थयुं। सोना भाव में 900 रुपया तो चांदी भाव में 3,500 रुपया वधारो थयो छे। कोरोना कारणे गत वर्षे सरखामणी में खरीदी 30% ओछी जोवा मळी। गांधीनगर डभोड़िया हनुमान मंदिर दिवाड़ी में बंद रहेशे। 13 नवम्बर थी 17 नवम्बर सुधी मंदिर बंद रहेशे। काली चौदसे भक्तों माटे ऑनलाइन दर्शन की कराई व्यवस्था। गांधीनगर महुड़ी मंदिर दिवाड़ी तहेवारों में दर्शन माटे बंद रहेशे। कोरोना पगले मंदिर बंद राखवानो निर्णय लेवायो छे। मंदिर में धार्मिक रीते परंपरागत काली चौदसे हवन थशे। गुजरात में दिवाड़ी पगले एसटी विभाग दररोजनी 600-1,000 बसों संचालन करशे। 10-16 नवम्बर सुधी विशेष संचालन चालशे। जुदा जुदा जिल्लाओं में प्रवासियों की मांग मुजब वधारानी बसों संचालन कराशे। दिवाड़ी तहेवार दरमियान मुसाफरों की सुविधा हेतु एसटी ने एक्स्ट्रा बस दौड़ से। जूनागढ़ डिविजन 9 डेपो में 10 नवंबर से 16 नवंबर सुधी 5-5 एक्स्ट्रा बसों विविध रूट पर दौड़े। सूरत महानगरपालिकाए दिवाड़ी एक्शन प्लान तैयार करो। तबीब और नर्सिंग स्टाफ रजा पर नहीं जाए एक्शन प्लान बनावा सूचन। कोरोना दरेक पड़का ने पहुंची वड़वा तैयार है मनपा। मार्च 2020 में लेवायेली धोरण 10 की बोर्ड की परीक्षा परिणाम विवाद में नापास थे विद्यार्थियों ने 16-20 मार्क्स आप देवाया। शिक्षण विभागे 280 शालाओं की तपास में जिला शिक्षण अधिकारी ने आप आदेश। अमदावाद में पीपड़ज केमिकल ब्लास्ट मामले सतत बीजा दिवसे एस्टेट विभाग की कार्यवाही। लांबा पिराणा ने पीपड़ज में विविध प्रोसेस हाउस और गोडाउन कर सील। मंजूरी विना धमधमता एकमों पर दबाई। फायर सेफ्टी अंगे महेसाणा की शाला कॉलेज में 24 कलाकनी रियालिटी है कि शाला कॉलेज में फायर सेफ्टी नियमों थाय से पालन। एनओसी और फायर सेफ्टी तमाम साधनों से सज्ज।
અમદાવાદની 542 શાળાઓ પાસે નથી ફાયર એનઓસી. હાઈકોર્ટને આપવામાં આવેલા જવાબમાં થયો ખુલાસો. અનેક શાળાઓ પાસે ફાયરની સુવિધા અને એનઓસીનો પણ અભાવ. નર્મદાના પોઈચા પાસે રંગસેતુ પર ખામી સર્જાતા ભારે વાહનો માટે બ્રિજ બંધ કરાયો છે. હવે વડોદરા તરફથી આવતા વાહનો તિલકવાડા વાયા ડભોઈથી રાજપીપળા પહોંચી શકશે. આજે દમણ અને દાદરા નગર હવેલીમાં જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી 12 નવેમ્બરે હાથ ધરાશે મતગણતરી. અમદાવાદના બહેરામપુરાના કોર્પોરેટર કમળાબેન ચાવડાએ એમસીમાં વિપક્ષના નેતાનો ચાર્જ સંભાળ્યો. પ્રથમ અનુસૂચિત જાતિના મહિલા વિપક્ષી નેતા બન્યા કમળાબેન ચાવડા. અમરેલીના રાજુલા માર્કેટિંગ યાર્ડમાંથી અનાજનો જથ્થો ઝડપી લેવાયો. ઘઉંના 778 કટ્ટા, 106 ચોખાના કટ્ટા મળી આવ્યા. 7 લાખ કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. કાર્યવાહી કરાઈ. માર્કેટિંગ યાર્ડના 2 વેપારીઓનો જથ્થો હોવાનું ખુલ્યું. પંચમહાલના બાલાસિનોરના ખેડૂતોને સિંચાઈના પાણી માટે નહીં પડે હાલાકી. સુજલામ સુફલામ કેનાલમાંથી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું જોડાણ કરી ચેકડેમો કરાશે જીવંત. પાલનપુર માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો. સારી મગફળી રિજેક્ટ થતા ખેડૂતોમાં રોષ. ખરીદ કેન્દ્ર પર વેપારીઓની ખરાબ મગફળીની ખરીદીનો આક્ષેપ. ખરાબ મગફળી ભરાઈ ગઈ હોવાની અધિકારીની કબૂલાત. ભરૂચ નગર સેવા સદન બહાર વિપક્ષી જનતા સામાન્ય સભા. વિપક્ષે સામાન્ય સભા શરૂ કરતા પોલીસે કરી અટકાયત. સામાન્ય સભા યોજવા વિપક્ષે આપ્યું હતું અલ્ટિમેટમ. વડોદરામાં કોરોના બાદ સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના બંધ થતા કોંગ્રેસનો વિરોધ. કોંગ્રેસે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવા માંગ કરી. યોજના બંધ થઈ જતા શ્રમિકોને પડી રહી છે હાલાકી. આણંદમાં એલઆરડી પુરુષ ઉમેદવારો ઈચ્છા મૃત્યુની માંગ સાથે કલેક્ટરને આપ્યો આવેદન. પુરુષ ઉમેદવારો સાથે ભેદભાવનો કર્યો આક્ષેપ. એલઆરડી પુરુષ ઉમેદવારોના હિતમાં નિર્ણય લેવા માંગ. તો તરફ પાટણમાં પણ એલઆરડી ભરતીના પુરુષ ઉમેદવારોની ઈચ્છા મૃત્યુની માંગ. સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. 2018ની એલઆરડી ભરતીમાં અન્યાય થયાનું ઉમેદવારોએ જણાવ્યું.